Hardik Musa Apso Lavila Janita Manita Mehmanonu Amara Mahir Rasmundar Chaya Parvandar Kalakaro Tarafthi Hriday Purva Avkarushu Namaskar Karushu Swagat Karushu Ane આ પવિત્ર પુણ્યશાળી ઐતિહાસિક ભૂમિ એમાં અમને પાવન થવાનો રૂડો અવસર આપ્યો છે. આપ સૌના દર્શન કરવાનો અમને રૂડો અવસર આપ્યો છે એવા યજમાનોનો ઋણી છે, આભારી છે, એમને પણ હું નમસ્કાર કરું છું. આપ સૌ વડીલોના આશીર્વાદ, મિત્રોની શુભેચ્છા, એમનાથી આપણા દેશને ખૂણે ખૂણે આ ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક સંસ્કૃતિ, ખાસ કરીને ગુજરાત અને એમાં પણ ખાસ કરીને આપણે રહીએ તો આ સૌરાષ્ટ્રની ધીમી ધરાની ધીમી સંસ્કૃતિને આપણા દેશ આપણા દેશના ખૂણે ખૂણે પહોંચાડી રહી છે. પાંચ વખત નેશનલ પરેડમાં દિલ્હી ખાતે ભાગ લીધો છે અને એશિયા 82-1982 ની અંદર એશિયા ખંડ દેશો એથ્લેટિક્સ માટે આવેલા એનો ઓપનિંગ કાર્યક્રમમાં ગાંધીએ સાથેલો હતો. ત્યારબાદ સાઉથ એશિયન ફેડરેશન ગેમ મદ્રાસ ખાતે યોજાયેલી, એમાં પણ આપણા ગુજરાતના ગાંધીએશ્રી ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ એફ્રો એશિયન કે જ્યાં 99 દેશો એકત્રિત થયા હતા હૈદરાબાદ ખાતે, એ પણ ઓપનિંગ કાર્યક્રમ આપણા ગાંધીએશ્રી શરૂ કરવામાં આવેલો હતો. આપણા દેશને ખૂણે ખૂણે આ સાંસ્કૃતિક સંસ્કૃતિને, અને જયારે વિદેશની વાત કરું તો ફ્રાન્સ, રશિયા, જર્મન, જાપાન, લંડન, દુબઈ અને છેલ્લે દક્ષિણ અમેરિકાના દેશો આર્જેન્ટિના, ઉરુગ્વે, પરુગ્વે, ચિલી, બ્રાઝિલ, આટલા દેશોમાં આપણી આ ગુજરાતની દીધી સંસ્કૃતિને પ્રસિદ્ધિ કરવાનો અવસર મળ્યો છે. એમાં હું એ અપેક્ષા રાખું છું કે આ વડીલોના અને મિત્રોની અમારા કલાકારો ઉપર કાંઈ એ આશીર્વાદ રહે, શુભેચ્છા રહે. અને બીજી એક વાત હું જરૂર કહી દઉં, આજે છેલ્લા 45 વર્ષથી સતત સક્રિયપણે આપણી આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને પ્રસિદ્ધિ કરીએ છીએ. એમાં સાહેબો આપને નવાઈ લાગશે કે આ કલાને અમે વ્યવસાય નથી બનાવ્યો, આ કલાને અમે રોટલા ખાવા માટે નથી બનાવ્યો. લાખો રૂપિયા શૈક્ષણિક સમાજમાં આપ્યા છે, લાખો રૂપિયા ગાયોની ઢાંચાણા માટે અમે આપ્યા છે, મંદિરોના લાભાર્થે શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અમારી શક્તિ પ્રમાણે અમે આર્થિક સહયોગ પણ આપીએ છીએ. બધા કલાકારો વેલ સેટ છે, બધા ખેતી નોકરી ધંધો કરતા અમે આ કલા સાચવી છે અને આજે આપની સમક્ષ અમે રજૂ કરીએ છીએ. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે આપણે સૌને આનંદ આવશે, આપણે સૌને આનંદ આવશે એનો અનેક ગણો આનંદ મારા સાથીને મિત્રો સાથે મિત્રોને મળશે. છેલ્લા સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિ હતા આપણે ખ્યાલ છે, ત્યારથી અત્યારે આપણા માનનીય પ્રણવ મુખર્જી સાહેબ પાંચ રાષ્ટ્રપતિઓને સમક્ષ એને હસ્તે આ રાજમંડળ સન્માનિત થયેલ છે. પછી રવિશંકર મહારાજ હોય, કોઈ સંતોની ભૂમિ હોય, અને આ સંતોની ભૂમિમાં ઉપસ્થિત થયા છે ત્યારે સંતોને હું નમસ્કાર કરું છું. જય ગિરનારી, સૌને જય ગિરનારી. અને સંતોના આશીર્વાદ વધુ છે,
એમાં મોરાઈદાસ બાપુને કેમ બોલાય? એ વધુ આશીર્વાદને કારણે 45 વર્ષથી અમે આ રીતે ટકી રહ્યા છીએ. ઘણી વખત પોરબંદરનું નામ સાંભળીને લાખોનું ચોરાવાની મરજી થઈ જતી, પણ હવે એવું નથી. સારી સાહેબ પણ ઘણી હોય છે, જામ પે જામ પીને સે ક્યા ફાયદા, જામ પે જામ પીને સે ક્યા ફાયદા, રાત બીતી સુબહ હોગી ઉતર જાયેગી. હમને તો આ સાંસ્કૃતિક સાંસ્કૃતિક પ્યારી પી હે, ઇસલિયે હમારી જિંદગી સુધર ગઈ. આ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વધુ સમય નહીં લો, પણ એટલું જરૂર કહીશ કે આપ સૌ અમારા પ્રેરણાદાતા છો. આ તમને ગમે છે ને તો બાપા અમે તમારી વચ્ચે આવ્યા છે, એટલે તમારું પણ અમને પ્રેરણાદાયક પ્રોત્સાહન બહુ ગમે છે, એટલે અમારી પાસે આ સાચવાનું છે. અને હું પરિચય આપું તો જે ગાયક કલાકાર હાર્મોનિયમ વગાડે છે, કે આપણે જીબીના કલાકાર મુરુભાઈ બારોટ, એના માટે થઈને તાળીઓ પાડીએ આપણે. મિત્રો, 45 વર્ષથી સતત સક્રિયપણે એ ગાયક કલાકાર તરીકે સહયોગ આપે છે, અને મણિયારો ગાયક વિલંબિત તાલમાં ગાવું જરા મુશ્કેલ ભર્યો છે, પણ એ કોઠે પડી ગયો છે. એનો 47 કિલો વજન છે, હવે 48 કિલો નહીં થાય. સુદામા જેવું શરીર છે, પણ અવાજ પહાડી છે. એવા ગુરુભાઈ બારોટ અમારે એના બાજુમાં બેઠા છે. અનવર મીર એ હાજી રમકડાના જમાઈ છે અને ફરીદા મીરના ભાઈ છે. અને એની બાજુમાં જે બેઠા છે એ ભવાન ઝાલા છે. આકાશવાણી સ્વર પરીક્ષા પાસ કરેલા આ બધા અમારા સંગીતકારો છે, ગાયકો છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત થતા હર્ષ અને લાગણીને અને અનુભવ કરીએ છે. અમારા જીબી એન્જિનિયર એસોસિએશનના હોદ્દેદાર ભાઈ શ્રી નાગાજીભાઈ પરમાર અતિથિતાથી અમે બંધાયેલા છે. એવા તો અમારા નીરુભાઈ વિશાણા, અમારા પોપટભાઈ ગોરાણીયા આત્મીયતા છે, અને અમારા સંબંધમાં પણ એકબીજા છેડા રહે છે. અમારે આજે રાજસ્થાન ઉદયપુર કાર્યક્રમ હતો, પણ મિત્રતાને નાતે સંબંધીને નાતે આપના સૌના દર્શન કરવાનો એને ફરાણે અમને હક આપ્યો છે. આજે આપણે આનંદ કરવા માટેનો અમારો સતત પ્રયત્ન છે. સૌ પ્રથમ ઢાલ અને તલવારનો રાસ રજૂ કરીશું, ત્યારબાદ મણિયારો રાસ રજૂ કરીશું, ત્યારબાદ હિંદમાં રાજ રજૂ કરીશું. પણ મિત્રો, મને વાત કરતા એક બહુ આનંદ થાય છે કે જયારે જયારે અમે વિદેશની ધરતી ઉપર ગયા છીએ ને, ત્યારે આપણે 2-3 રાસ કરીને એક રાસ ભલે કાપવો પડે, પણ વિદેશી માણસોને એ ફોરેનના માણસોને અમે સાથે રમાડ્યા છે. આપણે હિજમાં જે સાદી ગરબી રમીએ છે ને, સાધુ એ બધા આવે ને મોરથી એવા રમતા હોય, એવા રમતા હોય. અને હમણાં તાજી વાત કરું કે ટુરિઝમ તરફથી યુરોપના ટુરિસ્ટોની સ્ટીમર પોરબંદર ખાતે આવેલી હતી, એમાં પણ અમે કાર્યક્રમ આપ્યો. એ બધા યુરોપના ટુરિસ્ટો હતા, અને એમણે પણ એ રાસ રમીને, સાદો રાસ રમીને જે આનંદ વ્યક્ત કર્યો છે ને, કે આપણી સંસ્કૃતિની પ્રશંસા કરતા. અને હવે હું વિશેષ ન બોલતા, અમારા કલાભ્રંગ ઉપર આપ સૌ વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચ્છા રહે. અને આ સાંસ્કૃતિક સંસ્કૃતિની જે જોગ ધરાવી છે ને બાપા, એને દિવે પૂરતા રહેજો. આભાર, ધન્યવાદ, નમસ્કાર, જય જિનારી.